અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 1 છે એની અંદર ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આપણે ચેપ્ટર નંબર 1 છે એ પૂરું કર્યું. હવે આપણે ચેપ્ટર 2 છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આ ચેપ્ટરની અંદર અપૂર્ણાંકો આવશે અને દશાંશ સંખ્યાઓ આવશે. પહેલા આપણે એની સમજૂતી મેળવીએ કે અપૂર્ણાંક કેવા હોય અને શું કોને કહેવાય. તો પહેલા છે શુદ્ધ અપૂર્ણાંક. અપૂર્ણાંકમાં પણ પ્રકાર પડે, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. તો પહેલા જોઈએ શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જે અપૂર્ણાંકના છેદ કરતા અંશ નાનો હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે અપૂર્ણાંક છે એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા છે એમાં છેદ કરતા અંશ નાનો હોય. તો અહીંયા જોઈએ એનું ઉદાહરણ. તો છેદમાં 5 છે, 5 કરતા 2 છે નાના છે, એનો મતલબ કે છેદ કરતા અંશ નાનો છે. અહીંયા પણ છેદમાં 9 છે, અંશમાં 4 છે, એટલે કે છેદ કરતા અંશ છે નાનો છે. અહીંયા પણ 13 અને 10 છે, તો છેદ છે 2 જ છે અને અંશમાં 10 છે, તો છેદ કરતા અંશ નાનો છે. તો શુદ્ધ અપૂર્ણાંક એને કહેવાય કે અંશ છે એ નાનો હોય અને છેદ છે એ અંશ કરતા મોટો હોય, એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. એના પછી છે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એની અંદર છે જે અપૂર્ણાંકના છેદ કરતા અંશ મોટો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંકથી વિરુદ્ધ, કે શુદ્ધ અપૂર્ણાંકમાં શું હતું કે અંશમાં નાની સંખ્યા હતી, તો અશુદ્ધ અપૂર્ણાંકમાં એનાથી ઉલટું થશે કે છેદ કરતા અંશ મોટો હશે. છેદમાં 5 છે તો અંશમાં 13 છે, એટલે છેદ કરતા અંશ કેવો છે? મોટો છે. પછી છેદમાં 2 છે તો અહીંયા 9 છે, તો છેદ કરતા અંશ મોટો છે. પછી 4 ને 17, તો છેદ કરતા અંશ છે એ મોટો છે. તો જેમાં અંશ મોટો હોય છેદ કરતા એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. પછી છે મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી મળતી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. પૂર્ણાંક સંખ્યા, હવે અહીંયા જોઈએ તો આ 2 છે એ પૂર્ણાંક કહેવાય અને અપૂર્ણાંક છે 3/5 છે. તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા છે એ બંનેના સરવાળાથી જે મળે છે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. આ છે એને કેમ લખાય? તો કે 2 + 3/5 અને વચ્ચે કેમ 2 × 3/5, એનો મતલબ 2 છે પૂર્ણાંક છે, 3/5 છે અપૂર્ણાંક છે. તો પૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળાથી જે સંખ્યા મળે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આ પહેલું ઉદાહરણ છે 2 × 3/5, પછી છે 4 × 7/11, 6 × 8/9. આની અંદર 4 છે એને પૂર્ણાંક કહેવાય અને અપૂર્ણાંકમાં 7/11 છે. આની અંદર 6 છે પૂર્ણાંક છે અને અપૂર્ણાંકમાં 8/9 છે. તો પૂર્ણાંક અને અપૂર્ણાંકના જે સરવાળાથી મળે છે સંખ્યા એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એના પછી છે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે. અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય. આ રીતે એક પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી કેવી હોય અપૂર્ણાંક, એ બંનેનો સરવાળો, આ રીતે આપણે દર્શાવી શકાય. ખાલી અશુદ્ધ અપૂર્ણાંકને, શુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય નહીં. તો ઉદાહરણ આપ્યું છે કે 10/3 = 3 × 1/3. આ જોઈએ તો અશુદ્ધ અપૂર્ણાંક છે. 10/3 છે તો 10 અહીંયા મોટા છે, છેદ કરતા અંશ મોટા છે, એનો મતલબ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકીએ. તો આ જવાબ કઈ રીતે આવ્યો? તો કે 10/3 છે તો આપણે કરવા પડે 10/3. હવે 3 = 9, 10 માંથી 9 થાય એટલે 1. તો આને કેમ લખાય? 3 × 1/3, 3 × 1/3. તો જવાબ મળી ગયો 3 × 1/3. તો જે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકું. પછી છે 15/4, એટલે કે 15/4, 4 × 12 વધે કેટલા? 3. તો આને લખાય 3 × 3/4, 3 × 3/4. તો અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવ્યા. એના પછી છે સમ અપૂર્ણાંકો. જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપ સરખા હોય તે અપૂર્ણાંકો સમ અપૂર્ણાંકો કહેવાય છે. જે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત રૂપ, એટલે કે અપૂર્ણાંક આપણને આપેલા છે અહીંયા 8/12 અને 10/15 છે. હવે એ બંનેનું અતિસંક્ષિપ્ત રૂપ એટલે શું? કે છેદ ઉડતા હોય એટલા ઉડાડીને જે નાનું સ્વરૂપ છેલ્લે મળે છે એને કહેવાય અતિસંક્ષિપ્ત રૂપ. તો અહીંયા 8/12 છે અને 10/15 છે, આ બંને છે એ સમ અપૂર્ણાંકો છે. આપણે એના અતિસંક્ષિપ્ત રૂપ જોઈએ કે સરખા મળે છે કે નહીં. તો 8/12 છે તો એને કેમ લખાય? તો કે 2/8 થાય અને 3/12 થાય. હવે 4 અહીંયા ઉડી જશે તો જવાબ આવશે 2/3.
अपूर्णांको एना अति संक्षिप्त रूप आपणे सरखा मळे छे, एना मतलब के आ बने अपूर्णांको छे, सम अपूर्णांको छे। तो आ हती चेप्टर 2 ની સમજૂતી। તો આજે 2.1 આપણે આવતા લેક્ચરમાં જોશું।